छोड़ तमाम ना हरडा करवा जो है आना ने फांसी में जाहिर में लटकावी दियो माना भाणे कारण क्या जेल में जाय छे। नमस्कार मित्रों, जय माताजी। जय हमना ताजेतर में धावा गाम नी जे घटना बनी छे તેમને ખબર, જ્યારે બાપુને મોગલધામ કબરાઓ જ્યારે પડી ત્યારે તે બાપુ ખૂબ દુઃખી હતા, કારણ કે બાપુ તો દીકરી ઉપર ખૂબ પ્રેમ, બાપુને જે કોઈ કદાચ કરોડ રૂપિયા દેવા એવા હોય તો એમ 500 રૂપિયા ભેળવીને એમ કહે કે હાલે તારી દીકરીને દઈ દેજે, કોઈ દી બાપુએ અહીંયા રૂપિયો લીધો નથી। અને જ્યારે આ વાતની ખબર જ્યારે બાપુને પડી મોગલધામ, ત્યારે બાપુએ ખૂબ દુઃખ થયું અને બાપુએ કીધું કે આને તો જાહેરમાં ફાંસી દેવી જોઈએ, કારણ કે જો આને ફાંસી ન દઈએ તો બીજી વાર પણ આવી ઘટના બને, એટલે જો જાહેરમાં ફાંસી દેવી પડે। અને તેમના મા બાપને કદાચ જો આવી કાલે જે આપણે વિડીયો જોયો તેમાં એક પણ જરાયનું દુઃખ લાગતું નથી કે આમાં થયું હોય એને, કારણ કે બિંદાસથી કહે છે અને તેમની દીકરીની મા પણ એમ કહે છે કે આમાં તો મારી પણ પરમિશન હતી। તો આને બેયને જાહેરમાં ફાંસી થવી જોઈએ એવું મારું માનવું છે, તમારું શું માનવું છે કોમેન્ટ કરજો। અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને મોગલધામ બાપુએ જ્યારે આ વાત સાંભળીને ખૂબ દુઃખી થયા છે તો તે શું કહે છે સાંભળો। શું માને, કારણ કે હું અંધશ્રદ્ધાનો એટલો વિરોધી છે, મારા હજારો વિડીયો આપ જાણો છો, આપણી ચેનલ દ્વારા હું કાયમ પર દઉં છું, હું અહીંયા આપ જાણો છો તમે અહીંયા લાખો રૂપિયા આવે છે પાછા દઈ દે છે, પણ અંધશ્રદ્ધાનો એટલો વિરોધી છું કે પેલા તો આ પરિવાર જે આ અત્યાચાર દીકરી આ રાક્ષસ કહું છું, એને પરિવાર નથી કેતો આ રાક્ષસ કહું છું એને, તો જેની આગળ તપાસ કરી છે જાડેજા સાહેબ પીએસઆઈ ને મોગલ ના આદેશ છે અને માનો આશીર્વાદ, કારણ કે મોગલ ને કાનૂન બહુ ગમે છે, એને છોડશો ને એને સલાહ દેનાર કોણ છે, એને મારક દેનાર કોણ છે, એને સિંધનાર કોણ છે, કરાવનાર કોણ છે, તમામ ના હરડા કરવા જોઈએ અને એને ફાંસી માં જાહેર માં લટકાવી દો માણા ભાણે, કારણ જેલમાં જશે એટલે સમજે છે કે ફાંસી ની સજા મળી છે તો પછી એના દયા અરજી કરી છે, વળી આગું પાછું થાય છે, કઈ નહીં થાય, આવા માણા ને જાહેર માં લટકાવી દો જેથી આવી અત્યાચાર દેશ માં દાતા બંધ થાય। બીજી વાત કે આવી અંધશ્રદ્ધા હોરસ ની ધરતી, જ્યાં સંત સુરા ની ધરતી, જ્યાં ગુરુ દત્તાત્રી ના બહેના છે, જ્યાં માં મણિધર જેને કઈ માં નાગમાં બેઠી છે અને જો આવા રાક્ષસ ના પેટ ના જો આવું કરતા હોય તો હું જેમલસિંહ મને આક્રોશ બહુ છે, કારણ કે દીકરીની વેદના હું જોઈ નથી શકતો, દીકરીની વેદના હું ખુદ સહન કરું, કારણ કે હું પોતે રોઈ જાઉં છું દીકરી પ્રત્યે, આ દીકરીને જે અત્યાચાર કર્યા છે એક હોય તો ભલે 7 હોય 50 હોય, તો જેની હાથમાં કેસ આવ્યો છે સાહેબ નું નામ તો મને ખબર નથી, એને મારો આદેશ છે કે આને મુકતા નહીં મારા બાપ, કે તમને આના આશીર્વાદ મળશે, આ દીકરીના હાથમાં, કારણ કે 14 વર્ષની ફૂલ જેવી દીકરીને પાપીએ કાપી નાખી અને ખોટી નો એને કહું છું, ખોટો નહીં ખોટી નો કહું છું, આ ખોટી નહીં દીકરીને કાપી નાખી, હું એમ કહું છું આ રાક્ષસ નો હાથ નહીં જીજો હોય આ ધર્મ।